નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ કરિયર ગુરુમાં. દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં આપણે અલગ અલગ પરીક્ષાઓની ચર્ચા કરતા હોઈએ છીએ, જેમાં આજે આપણે ચર્ચા કરીશું સંશોધન અધિકારીની પરીક્ષા વિશે, એટલે કે રિસર્ચ ઓફિસર, જેને શોર્ટમાં RO કહેવાય છે. તેમાં તેના ફોર્મ ક્યારે ભરાશે, તેની ફીઝ શું છે, સાથે જ અભ્યાસક્રમ કેવો રહેશે, કેવી તૈયારી કરવાની છે, તો બીજી તરફ તેનું મેરિટ કેટલા માર્ક્સ પર અટકતું હોય છે, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું કરિયર ગુરુમાં. દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ સંશોધન અધિકારીની. આપ પણ જો આ પ્રકારની પરીક્ષા આપવા ઈચ્છતા હો, રિસર્ચ ઓફિસર બનવા માંગતા હો, અથવા તો પછી કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો ચોક્કસથી આપના ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોલ કરી અને ઘરે બેઠા માર્ગદર્શન મેળવી શકો છો. સંશોધન અધિકારી જે છે, રિસર્ચ ઓફિસર, તેની આજે આપણે ચર્ચા કરીશું, પ્રાથમિક માહિતી મેળવીશું, સાથે જ તેના ફોર્મ ક્યારે ભરાશે, કઈ અંતિમ તારીખ છે, બીજી તરફ તમામ ચર્ચાઓ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગઢવી એકેડેમીના ડિરેક્ટર એવા પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. પ્રફુલભાઈ, વાત કરવા જઈ રહ્યા છે આજે સંશોધન અધિકારીની પરીક્ષા વિશે, તેની પ્રાથમિક માહિતી દર્શક મિત્રોને આપશો. અત્યારે આપણે જોઈએ તો GPSCની જે જાહેરાત છે એના માટે થઈ અને ઘણી બધી 20-25 જેટલી અલગ અલગ જગ્યાઓની જાહેરાતના ફોર્મ ભરી રહ્યા. આવું પહેલી વખત બન્યું કે એક સાથે આટલી બધી જાહેરાતના ફોર્મ ભરી રહ્યા હોય. અને જે આજે આપણે ચર્ચા કરવાના છીએ એને રિસર્ચ ઓફિસર એટલે કે RO એવા શોર્ટ નેમથી એ પોસ્ટને ઓળખવામાં આવતી હોય. વર્ગ 2ના અધિકારીની આ જગ્યા છે, એને સંશોધન અધિકારી તરીકે ઓળખવામાં આવતું હોય. કલેક્ટર કચેરી જે હોય એ દરેક જિલ્લાની કલેક્ટર કચેરીની અંદર 1-2 રિસર્ચ ઓફિસર અથવા તો સંશોધન અધિકારીની પોસ્ટ હોય. એની સાથે એના મદદનીશ તરીકે પણ આસિસ્ટન્ટ તરીકે એ જે હોય એને આસિસ્ટન્ટ રિસર્ચ તરીકે ઓળખવામાં આવતા હોય. એટલે કે આ જે પોસ્ટ છે એના માટેની ખૂબ ઓછી જગ્યા હોય, કેમ કે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો જે અલગ અલગ 33 જિલ્લાઓ છે તો દરેક જિલ્લાની અંદર 1-2 જગ્યા હોય, એટલે વધારેમાં વધારે ગણી અને આવી પોસ્ટ ગણી તો 70 જેટલી પોસ્ટ જવા થાય. એમાં આજની જે જાહેરાત છે એમાં કુલ 23 પોસ્ટ આપેલી છે. 23 પોસ્ટ એટલે ખૂબ ઘણી બધી પોસ્ટ કહી શકાય કે જે આ પ્રકારની હોય અને ઘણા બધા વર્ષોમાં આવી જાહેરાત આવતી હોય. આ જાહેરાત માટેનું સ્પેશિયલ ક્વોલિફિકેશન એ પ્રકારનું છે કે એની ગ્રેજ્યુએટ આમાં ફોર્મ ભરી શકતા નથી, પણ જે વ્યક્તિ ઇકોનોમિસ્ટ હોય એટલે કે અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય, એની સ્નાતક અને અનુસ્નાતક કરેલું હોય, વર્ગ 2 એટલે કે એના 52% ઉપર કે 50% ઉપર થતા હોય એવી વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. ઇકોનોમિક્સની અંદર જ્યારે કોઈ સ્પેશિયલ વર્ગની આવી ભરતી આવતી હોય તો એવા સંજોગોમાં એમના જે વિષયભાર હોય એનું વધારે ત્યાં મહત્ત્વ વધી જતું હોય અને એના સાથે જોડેલા સમકક્ષ જે પણ અભ્યાસક્રમો હોય એની અંદર વ્યક્તિ ફોર્મ ભરી શકતી હોય. ધારો કે કોઈ વ્યક્તિ અર્થશાસ્ત્રી હોય, મતલબ ઇકોનોમિસ્ટ હોય, ઇકોનોમિક્સના વિષયની અંદર એને MA અને BA કરેલું હોય, એવી જ રીતે આંકડાશાસ્ત્રના વિષય સાથે એને ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી કરેલું હોય, અને એ જ રીતે એને બિઝનેસ ઇકોનોમીની અંદર ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી કરેલું હોય એવી દરેક વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. અહીંયા જગ્યાઓ તેવી જ આપેલી છે, પણ એમાં કોમ્પિટિશન પણ એ પ્રકારની થવાની કે તેવી જગ્યાઓના સામે એના જે ફોર્મ છે એ પણ હજારોની સંખ્યામાં ભરાવાના, ધારો કે 25,000 કે 50,000 કે એના કરતાં પણ વધારે ફોર્મ ભરાય. કેમ કે સામાન્ય રીતે ગુજરાતની અંદર જ્યારે કોઈપણ વ્યક્તિ ગ્રેજ્યુએશનની તૈયારી કરતા હોય અને જ્યારે એ સાયન્સ કે કોમર્સમાં ના જઈ શકતા હોય એવા સંજોગોની અંદર આર્ટ્સની અંદર કે ગુજરાતી સાહિત્ય પછી હિસ્ટ્રી પછી ત્રીજા નંબરે ઇકોનોમિક્સ સબ્જેક્ટ આવતો હોય તો મોટાભાગના વિદ્યાર્થીઓ આની અંદર ગ્રેજ્યુએશન થતા હોય. ગ્રેજ્યુએશન થયા પછી એને BEd MEdમાં પણ તકલીફ થતી હોય કે એ પહેલાં BEd કરી શકતા નહીં, શિક્ષકની નોકરીમાં લાગી શકતા નહીં. એટલે એવા દરેક વ્યક્તિ અહીંયા 37 વર્ષની વયમર્યાદા સુધી એ વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકશે. એમાં પાછું SC ST OBC EWS એ જેટલા પણ અનામત કેટેગરીમાં મૂળ ગુજરાતના વ્યક્તિઓ છે એ બધાને 5 વર્ષની વયમર્યાદામાં ત્યાં ઉમેરો થાય. એટલે કે ગુજરાતની અંદર અનામત કેટેગરીમાં આવતી દરેક વ્યક્તિ આજની જે સંશોધન અધિકારી માટેની જાહેરાત છે એમાં એને જે એનો મૂળ કોર્સ આપણે કહી શકાય કે અર્થશાસ્ત્ર અથવા તો આંકડાશાસ્ત્રની અંદર એને માસ્ટર ડિગ્રી કરેલી હોય એવી દરેક વ્યક્તિ 42 વર્ષની વયમર્યાદા સુધી આ ફોર્મ ભરી શકશે. એટલે કે પાછલા 20 વર્ષ પહેલાં પણ જે વ્યક્તિએ ગ્રેજ્યુએશન કર્યું હોય આ વિષયમાં એ વ્યક્તિ પણ આની અંદર ફોર્મ ભરી શકશે. અને આની જગ્યાઓ માત્ર જિલ્લા મથકની અંદર મુખ્ય જે કલેક્ટર કચેરી હોય એની અંદર જ હોય, એ સિવાયની જગ્યાઓમાં જે ગુજરાત સરકારના બીજા ડિપાર્ટમેન્ટ હોય ને જ્યાં આંકડાકીય બાબતોની માહિતી આપવાની હોય એવો ગાંધીનગરનો વિભાગ હોય અથવા તો અન્ય કોઈ બીજા હેલ્થ કે એજ્યુકેશન કે એ દરેકની અંદર એની પોસ્ટ મુજબ ત્યાં આ પ્રકારના સંશોધન અધિકારીને મૂકવામાં આવતા હોય.
બિલકુલ દર્શક મિત્રો, આપ પણ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ પરીક્ષા અથવા તો રિસર્ચ ઓફિસર બનવા માંગતા હો તો ચોક્કસથી આપના ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર ફોન કરી અને પ્રફુલભાઈ પાસેથી ઘરે બેઠા માર્ગદર્શન મેળવી શકો છો. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ, જે આરઓ પરીક્ષાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં કેટલા તબક્કામાં પરીક્ષા યોજાતી હોય છે અને પ્રાથમિક પરીક્ષા ક્યારે યોજાશે? અહીં આપણે વાત કરીએ તો જ્યારે જીપીએસસીની કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાતી હોય તો અગાઉ પણ આપણે બે એક દિવસ પહેલાની ચર્ચા કરી હતી કે ભાઈ જીપીએસસીની સિવિલ સર્વિસીસ જે હોય એમાં ત્રણ સ્ટેપ હોય, પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. પણ જ્યારે કોઈ સ્પેશિયલ કેડર માટેની ભરતી થતી હોય, આજે ધારો કે આપણે જેની ચર્ચા કરીએ છીએ સંશોધન અધિકારી એટલે કે આરઓ ક્લાસ 2, આ જે છે એ સ્પેશિયલ કેડર છે, એના માટે માત્ર બે જ તબક્કા રહે છે અને બે જ સ્ટેપ રહે છે કે શરૂઆતનો જે તબક્કો છે પ્રિલિમ પરીક્ષા, ત્યાર પછીનો જે બીજો તબક્કો આવે છે એ આખરી કહેવાય છે ઇન્ટરવ્યૂ. પણ જે પ્રથમ તબક્કાનો પ્રિલિમ પરીક્ષાનો છે એમાં જે નવા નિયમો આવ્યા એના અનુસંધાને પ્રિલિમ પરીક્ષાનું અને એમાં અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમીના ક્વેશ્ચન સાથે 300 માર્કનું પેપર હોય જે આખું કમ્બાઇન્ડ આવતું હોય, એમાં જે વ્યક્તિ સિલેક્ટ થાય અને જેટલી જગ્યા છે એ જગ્યા કરતાં 3 ગણા વધારે ઉમેદવારોને ત્યાં ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવતા હોય. અહીંયા 23 જગ્યાઓ છે તો 70-65 જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. એટલે એની જે પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષા અને એનો જે ઇન્ટરવ્યૂ છે એ બંનેમાં બે વસ્તુનું વધારે મહત્વ રહેશે. સૌથી પહેલાં જનરલ સ્ટડી જે આપેલું છે 100 માર્ક્સનું પ્રિલિમ પરીક્ષામાં પૂછાય એ, અને એ જ વસ્તુ ઇન્ટરવ્યૂમાં રિપીટ થશે. અને બીજું કે એને અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમીની અંદરના જેટલા સબ્જેક્ટ FY, SY, TY, MA પાર્ટ 1, MA પાર્ટ 2 એમાં જેટલા ટોપિક આવતા હોય એ દરેક ટોપિકનો ત્યાં સમાવેશ થશે. ઇન્ટરનેશનલ લેવલે કોઈપણ દેશની ઇકોનોમીમાં કરંટ અફેર્સના જે પણ બનાવો છે એનો પણ આ પેપરની અંદર સમાવેશ થશે. એ જ વસ્તુ પાછી ઇન્ટરવ્યૂની અંદર ત્યાં રિપીટ થશે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે પ્રિલિમ પરીક્ષાની આપણે વાત કરી તેની પદ્ધતિ વિશે જણાવશો. પ્રિલિમ પરીક્ષાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ વર્ષ 2016 જીપીએસસીના રૂલ્સ ચેન્જ થયા, વર્ષ 2017 જીપીએસસીના રૂલ્સ ચેન્જ થયા, એ મુજબ એની પદ્ધતિ પ્રિલિમ પરીક્ષાની એ પ્રકારની છે કે જ્યારે કોઈ સ્પેશિયલ કેડર માટે થઈ અને એ પરીક્ષા લેવાની હોય તેવા સંજોગોમાં એનું પ્રિલિમ પરીક્ષાનું એક જ પેપર થાય, એની મુખ્ય પરીક્ષા થતી નથી. એટલે પ્રિલિમ પરીક્ષાનું જે એક પેપર થાય એ પેપરની અંદર સૌથી પહેલાં 100 માર્ક્સમાં 8 જનરલ સ્ટડીના ટોપિક આપેલા હોય, એ 100 માર્ક્સનું એની અંદરથી પૂછાય. ભારતની ભૂગોળ છે, ભારતનો સાંસ્કૃતિક વારસો છે, ભારતનો ઇતિહાસ જે ગુજરાતના સંદર્ભની અંદર છે, ભારતની અર્થવ્યવસ્થા અને આયોજનની બાબતો, ભારતનું બંધારણ અને રાજનીતિની બાબતો, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સૌથી છેલ્લે કરંટ અફેર્સ, આ 8 ટોપિકની અંદરથી દરેકમાંથી એવરેજ 15-16 માર્ક્સનું જે હોય એ ત્યાં પૂછાતું હોય. ત્યાર પછીની પદ્ધતિમાં એમાં બીજો ટોપિક 200 માર્ક્સનો, જેમાં એક એક ક્વેશ્ચન એવા 200 ક્વેશ્ચન 200 માર્ક્સના હશે અને દરેકનો 1 માર્ક હશે. એની અંદર અર્થશાસ્ત્ર જે વિષય છે એ અર્થશાસ્ત્ર વિષયના ત્યાં કુલ ગણી અને 13 જેટલા ટોપિક આપેલા છે કે ભાઈ અર્થશાસ્ત્ર જેની સંભાવના કયા પ્રકારની, અર્થશાસ્ત્ર જે છે એની આંકડાકીય પદ્ધતિ, સંખ્યાત્મક પૃથ્થકરણ, આવી જે દરેક બાબતો હોય એના એમ કહેવાય કે ગ્રેજ્યુએશન જે કર્યું હોય એનું 1લું વર્ષ, 2જું વર્ષ અને 3જું વર્ષ અને MA પાર્ટ 1, MA પાર્ટ 2 એના બધા જ પ્રશ્નો, એટલે કે લોઅર લેવલના પણ પ્રશ્ન ત્યાં હોઈ શકે, મધ્યમ કક્ષાના પણ હોઈ શકે અને હાયર લેવલના પણ હોઈ શકે, આ બધી જ વસ્તુ ભેગું કરી અને 300 માર્કનું એક સંયુક્ત પેપર હશે. એક જ પેપર એક જ સમયમાં ત્યાં આપી દેવાનું રહેશે, એટલે કે 2 અલગ અલગ પેપર હશે નહીં. આ એની પ્રિલિમ પરીક્ષાની આખી પદ્ધતિ છે. આ પદ્ધતિ જે વ્યક્તિ આરામથી સમજી જાય કે રિસર્ચ ઓફિસર બનવાનું પોતાનું સ્વપ્ન હોય અને ગુજરાત સરકારની અંદર એને નોકરી કરવી હોય તેનું સ્વપ્ન અહીંયા સાકાર થઈ શકે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે વાત કરી રહ્યા છે પ્રિલિમ પરીક્ષાની, તેમાં જે સામાન્ય જ્ઞાન અને અર્થશાસ્ત્ર જે વિષય આવે છે તેના અભ્યાસક્રમ વિશે માહિતી આપશો. અહીંયા આપણે જોઈએ તો જ્યારે કોઈપણ પ્રકારની પરીક્ષા સ્પેશિયલ ઓફિસરની કેડર માટેની ભરતી થતી હોય તેનો અભ્યાસક્રમ જે હોય એ ગ્રેજ્યુએશન લેવલ સુધીનું એનું જે સામાન્ય જ્ઞાન હોય, જનરલ સ્ટડી, એ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય. અને ત્યારબાદ એની અંદર સામાન્ય જ્ઞાનમાં આપણે જે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એટલે કે GCERT એના 5મા ધોરણથી 10મા ધોરણ સુધી, પણ અહીંયા આપણે જોઈશું તો આ ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષા તો ખરી પણ એમાં સાથે માસ્ટર ડિગ્રી પણ માગેલું છે અને એમાં સેકન્ડ ક્લાસ પણ માગેલો છે, એટલે એમાં થોડીક અપેક્ષા ઉપર રહે, ત્યાં વર્ણનાત્મક પ્રકારની કસોટી આવતી નથી. એટલે એવા સંજોગોમાં 12મા ધોરણની અંદર આવતું ભૂગોળ, 12મા ધોરણની અંદર આવતું ઇતિહાસ, 12મા ધોરણમાં આવતું ગુજરાતી, એની અંદર ગુજરાતી સાહિત્યના કવિઓ લેખકો, એની સાથે 12મા ધોરણની અંદર આવતું અર્થશાસ્ત્ર, બંધારણ, આ દરેક બાબતના જે પ્રશ્ન છે એ 5મા ધોરણથી 12મા ધોરણ સુધીના NCERT GCERT બેઝ ક્વેશ્ચન જે હોય એની એક શોર્ટ નોટ બનાવીને વ્યવસ્થિત તૈયારી કરી છે. કેમ કે અહીંયા સૌથી વધારે મહત્વ જોઈશું તો 66% એલું અર્થશાસ્ત્રનું પૂછા છે અને 33% વેઇટેજ આખા પેપરની અંદર આપણે 100 માર્ક્સનું જનરલ સ્ટડીને આપેલું છે. અને સામાન્ય રીતે બનતું એવું હોય કે ઇકોનોમિકની સાથે
જે વ્યક્તિ ગ્રેજ્યુએશન થયેલા હોય અને માસ્ટર ડિગ્રી કરેલા હોય એને ક્યારેક એવું બનતું હોય કે એને ઇતિહાસની બાબતો, ભૂગોળની બાબતો, રમતગમતની બાબતો, વર્તમાન પ્રવાહો એના પર એનો ઓછો જોગ રહેતો હોય. પ્રફુલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર, બોલો ભાઈ. ગવર્નમેન્ટ જોબ માટે એટલે ખાસ કરીને તમારું બાર સાયન્સ ની પરીક્ષા આપી દીધી, એટલે જ્યાં સુધી એનું રિઝલ્ટ તમારું આવશે ત્યાં સુધી તમે ટોટલી ફ્રી છો. એટલે સામાન્ય જ્ઞાનની જનરલ સ્ટડીની બુક કોઈ પણ લેખકની બજારમાંથી જે મળતી હોય 100-200-300 રૂપિયામાં એ લાવી અને તમારે રીડિંગ કરવું જોઈએ. એવું નહીં કે આ જ લેખકની, કોઈ પણ સામાન્ય જ્ઞાનની બુક, કેમ કે તમે અત્યારે જનરલ સ્ટડી તમારા માટે જરૂરી છે. એટલે બાર સાયન્સ કર્યા પછી જ્યારે તમે કોઈ ડિગ્રી કોર્સમાં એડમિશન લેશો કે ડિપ્લોમા કોર્સમાં એડમિશન લેશો, એ એડમિશન લીધા પછી જ્યારે તમે 2-3 વર્ષના સમયગાળા પછી જ્યારે પાસ થઈને બજારમાં આવશો ત્યારે તમારે કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે અને આ પરીક્ષામાં પહેલો ટોપિક તમારો જનરલ સ્ટડીનો જ આવશે કે જે તમે 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીમાં ભણી ગયા. એટલે આવા સંજોગોની અંદર તમે અત્યારે તમારો જે ફ્રી ટાઈમ છે એમાં તમે જનરલ સ્ટડીની તૈયારી કરજો અને વાંચજો. ધારો કે તમને ઇતિહાસમાં રસ હોય તો તમારા 10મા 12માના પુસ્તકો, તમને સાયન્સ તમે કરેલું છે એટલે સાયન્સ બેઝ જે તમે બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી આ બધું જે હોય એમાં જે આપણા જીવન જરૂરિયાતના જે બધા વિષયો હોય એ આપણા કામમાં આવતું હોય એ પ્રકારની ટેકનોલોજી, વૈજ્ઞાનિકો, એના સિદ્ધાંતો, એ દરેક બાબતો તમારે રીડિંગ કરતું રહેવું જોઈએ. અને તમે સૌથી પહેલાં ગઢવી એકેડેમી ઉપર એક ઇન્ફોર્મેશન બુકલેટ મૂકેલી છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની સરકારી પરીક્ષા જે હોય એ દરેક સરકારી પરીક્ષાની ત્યાં માહિતી આપવામાં આવતી હોય અને જનરલ સ્ટડીની બુક PDF સ્વરૂપે છે એ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. એટલે તમને પ્રાથમિક માહિતી મળે છે કે તમે કઈ સરકારી પરીક્ષા આપી શકો. બાર સાયન્સ પાસ કર્યા પછી તમે તલાટી, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અથવા તો જે પોલીસ કોન્સ્ટેબલ, બિન સચિવાલયની અંદર કારકુન, ઓફિસ આસિસ્ટન્ટ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકશો. ચોક્કસથી દર્શક મિત્રો, આપ પણ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ચોક્કસથી કોલ કરી અને ઘરે બેઠા માર્ગદર્શન મેળવી શકો છો. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ જે રિસર્ચ ઓફિસરની પરીક્ષાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં આ વર્ગ 2ની જે પરીક્ષા છે તેમાં GPSCના નવા નિયમો વિશે જણાવશો. GPSCના નવા નિયમો વિશે આપણે ચર્ચા કરીએ તો 2016 પહેલાં જે નવા જૂના નિયમો તેમાં એ પ્રકારનું હતું કે આવી સ્પેશિયલ કેટેગરીની કોઈપણ પ્રકારની જાહેરાત આવે, ધારો કે રોજગાર અધિકારીની જાહેરાત આવી હોય, લો ઓફિસરની જાહેરાત આવી હોય અથવા તો આ સંશોધન અધિકારીની જાહેરાત આવી હોય કે પ્રોફેસરની નોકરી માટેની થઈને આસિસ્ટન્ટ પ્રોફેસરની જાહેરાત હોય, તેમાં એવું હતું પ્રિલિમ પરીક્ષાની અંદર તમે પાસ થાવ પછી ઇન્ટરવ્યૂના 3 ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવતા. એમાં જો લાયક ઉમેદવાર ના મળે તો અમુકને પાછું એમાંથી અમુક ઉમેદવાર દૂર કરી પાછા બીજા ઉમેદવાર બોલાવવામાં આવતા. એમાં બનતું એવું કે ખરેખર જે વ્યક્તિ લખવાની અંદર હોશિયાર હોય, રીડિંગની અંદર હોશિયાર હોય અને બોલવા સિવાયની બધી બાબતો આવડતી હોય એ વ્યક્તિને ત્યાં પ્રોબ્લેમ થતો, એટલા માટે કે ઇન્ટરવ્યૂના બેઝ ઉપર તેનું સિલેક્શન કરવામાં આવતું. એટલે ત્યાં 2 પ્રકારની શક્યતા રહેતી કે તાત્કાલિક જેને આવડ્યું હોય એ વ્યક્તિ ત્યાં સિલેક્ટ થતો. નવા નિયમની અંદર એવું થયું કે પ્રિલિમ પરીક્ષાના જે માર્ક્સ આવ્યા હોય એ 50% માર્ક્સ અહીંયા મેરિટની અંદર લેવામાં આવે છે અને ઇન્ટરવ્યૂના જે માર્ક્સ આવ્યા હોય એ પણ 50% ત્યાં મેરિટમાં લેવામાં આવે. એટલે ખરેખર જેને બંને સ્ટેપમાં મહેનત કરી હોય એવો સાચો વ્યક્તિ ત્યાં સિલેક્ટ થઈ શકે. જી બિલકુલ. પ્રફુલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર જશવંતભાઈ જોડાયા છે. જશવંતભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન પ્રફુલભાઈને જણાવશો. હા મેડમ, મારો એવો પ્રશ્ન છે જી કે આ જે 12 સાયન્સ કરે વિદ્યાર્થીઓ અને 12 આર્ટ્સ કે કોમર્સ કરે, આ બંનેનું જે મેરિટ લિસ્ટ છે ને એ એક સરખું હોય છે, એ શા માટે હોય? આપણે વાત કરીએ કે ભાઈ 12 સાયન્સ કર્યું હોય, 12 કોમર્સ કર્યું હોય, 12 આર્ટ્સ કર્યું હોય, ભારતની અંદર લોકશાહી પદ્ધતિ છે એટલે સાયન્સ કર્યું એટલે એના માટે રિઝર્વ કેટેગરીની જગ્યા એવું ના હોય અને કોમર્સ કર્યું એટલે એના માટે ઓછી જગ્યા એવું ના હોય. 12મું પાસ એટલે પછી બધા 12મું પાસ જ, એને ઓપનની અંદરથી કર્યું હોય યુનિવર્સિટી સ્કૂલમાંથી કે પછી એને રેગ્યુલર સ્કૂલમાંથી કર્યું હોય કે એક્સ સ્ટુડન્ટ તરીકે કર્યું હોય, 12 પાસ એટલે 12 પાસ જ. હા, ત્યાં જ્યારે મેરિટ કરવામાં આવે, હવે તો એ પણ સિસ્ટમ નીકળી ગઈ, તમે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો તો 12 સાયન્સ, 12 કોમર્સ, 12 આર્ટ્સ બધું નીકળી ગયું કે ભાઈ 12 પાસ એટલે 12 પાસ. પછી તલાટીની પરીક્ષા આવે, જો આર્ટ્સવાળા માર્ક્સ વધારે હોય અને એ મેરિટમાં આવતો હોય તલાટીના તો એને લેવામાં આવે, 12 સાયન્સવાળા માર્ક્સ ઓછા આવતા હોય તો ઓછું લેવામાં આવે. આ સંખ્યાઓ વધી એના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે ભાઈ એનું એક પ્રકારનું ફિલ્ટરાઇઝેશન થઈ શકે. એટલે ભૂતકાળમાં અને અત્યારે વાલી એવું ઈચ્છતા હોય કે બાળક 12 સાયન્સની અંદર એડમિશન લે એટલે એને જોબ સિક્યોર થઈ જાય અથવા તો એક રિઝર્વ કેટેગરીમાં આવે, એટલે આપણે ત્યાં એ પ્રકારની પદ્ધતિ નથી, બધાને સરખો જ મોકો આપવામાં આવે. નહીં તો ક્યારેક એવું બને કે ભાઈ 12 સાયન્સ વાળાને સૌથી પહેલાં જોબ મળે, પછી 12 કોમર્સ વાળા મળે, આર્ટ્સ વાળા ના મળે, ખેતીવાડી કે એક સ્ટુડન્ટ વાળા સમૃદ્ધિ ના મળે. એટલે આ એક તમે ખ્યાલ સમજી લો કે દરેકને સરખી તક મળતી હોય. બિલકુલ. પ્રફુલભાઈ, આપણે આગળ વાત કરીએ કે સામાન્ય જ્ઞાનમાં જે નવો ટોપિક ઉમેરાયો છે તે કયો છે, તેના વિશે સમજણ આપશો. અહીંયા આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે જે જનરલ સ્ટડીના ટોપિક હતા એ 13 ટોપિક હતા,
અને તે ટોપિકની અંદર વધારે કરી અને ઇતિહાસ અને સાંસ્કૃતિક બાબતો અને એની સાથે બંધારણ અને ભૂગોળની બાબત જોવા મળતી. અહીંયા શું થયું કે સોર્ટિંગ કરીને આ 8 ટોપિક કરી નાખ્યા. 8 ટોપિકની અંદર એક ટોપિક આખો નવો ઉમેરેલો જોવા મળ્યો કે જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહી શકીશું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટોપિક એટલા માટે આખો નવો જોવા મળ્યો કે અત્યારે તમે જો પાછલા 3-4 વર્ષથી આખા વર્લ્ડ લેવલે કોઈ પણ વસ્તુ હોય એ તમને બધું ઓનલાઈન અથવા તો ટચ સ્ક્રીન અથવા તો એમ કહેવાય કે ડિજિટલી આપણને જોવા મળશે. એટલા માટે થઈને એની માહિતી હોય, જ્યારે બેંકમાં તમે જાઓ તો એનું ડિજિટલ સ્વરૂપ આપણને જોવા મળે, અથવા કોઈ ખાનગી કંપની હોય એની અંદર આપણે જોઈશું તો પણ ત્યાં ડિજિટલ સ્વરૂપ જોવા મળે. પહેલાં એવું હતું કે ભાઈ પેપર બેઝ વર્ક વધારે હતું, અત્યારે પેપર બેઝ વર્ક ઓછું થઈ ગયું. એટલે એવા સંજોગોમાં જે વ્યક્તિ અહીંયા ગુજરાત ગવર્મેન્ટમાં જોબ લાગવાનો છે તો એને ઓનલાઈન પોર્ટલ ઉપર ઘણું બધું કામ કરવાનું થશે. અને આપણે જોઈ શકીએ કે ગુજરાતની અંદર તલાટી હોય તો એ પણ ઓનલાઈન કામ કરતા હોય, દવાખાનામાં ડૉક્ટર હોય તો એ પણ રિપોર્ટિંગ ઓનલાઈન કરતા હોય, અથવા તો મામલતદાર હોય, તો બધું હવે સ્ટેપ બાય સ્ટેપ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ થવા લાગી. એટલે જે સંશોધન અધિકારી તરીકે જે વ્યક્તિ લાગવાનો, એ વ્યક્તિ નોકરી લાગ્યા પછી એને ગ્રાન્ટ સાથેનું કામ હોય કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટે જે એના મિનિસ્ટરો હોય એમને જે ગ્રાન્ટ એમને કલેક્ટરને ફાળવી હોય, અથવા તો મંત્રીઓ કે સંસદ સભ્ય કે વિધાનસભાના સભ્ય જેને જે ગ્રાન્ટ આવતી હોય એના વિકાસના કામો જે થતા હોય એમાં સ્ટેપ બાય સ્ટેપ એને જિલ્લા લેવલે તાલુકા લેવલે દરેક જગ્યાએ ફાળવવાનું હોય, એ જે તે વસ્તુ કલેક્ટરના અંડરમાં આવતી હોય. એટલે એવા સંજોગોમાં આ નોલેજ એ વ્યક્તિ પાસે હોવું જોઈએ, કેમ કે હવે એને નવી પદ્ધતિની અંદર દાખલ થવાનું. એટલે અહીંયા 15-17 માર્કનો આખો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આખો ટોપિક નવો આવી ગયો. એમાં આપણને ઘણા બધા પ્રશ્ન જોવા મળતા હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શબ્દો પૂછાતા હોય, એનો ઉપયોગ પૂછાતો હોય, આ પ્રકારનો ટોપિક નવો છે. પ્રફુલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર મહિપત સિંહ આપણી સાથે જોડાયા છે. જી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન જણાવશો. સૌ પ્રથમ આપના ટીવીનો અવાજ ધીરો કરી દેશો. હા, ઓકે મેડમ. આપનો પ્રશ્ન જણાવશો. હા, નમસ્તે સર. નમસ્તે ભાઈ, બોલો. મેં પરમાર મહિપત સિંહ બોલ રહા હું. યસ, મેં આર્મી રિટાયર હું, આર્મી એક્સમેન. યસ. હા, તો મેં બોલ રહા હતા કે જો મેં ક્લાસ 3 કી એક્ઝામ દેના હૈ તલાટી કા, તો મેરે કો કિતના નંબર સે પાસ હો સકતા હું મેં, યે આપકો મેરા પૂછ રહે હૈ. સૌથી પહેલા તો તમે આર્મીમાં નોકરી કરેલા માટે ખૂબ ખૂબ અભિનંદન. અને તમે આ પ્રશ્ન પૂછ્યો એવો તમારા પહેલા ઘણા બધા મિત્રો પહેલા પૂછેલો છે. તમે આર્મીની અંદર ઓફિસર તરીકે નોકરી કરી હોય કે એની અંદર તમે ક્લાસ 3 તરીકે નોકરી કરી હોય, તમારું જે મેરિટ હોય એ હંમેશા ખૂબ નીચું આવતું હોય. એનું એક રીઝન એટલું છે કે ધારો કે તમે 10 કે 15 વર્ષ જેટલી જોબ કરી હશે એટલા વર્ષ તમને ત્યાં બાદ મળે, એટલે કે એટલી ઉંમર મર્યાદામાં તમને લાભ મળે, એની ઉપર બીજા 3 વર્ષનો વધારાનો તમને ત્યાં લાભ મળશે. અને આખા ગુજરાતની અંદરથી જ્યારે તલાટીની આ પ્રકારની જાહેરાત આવતી હોય અને એની અંદર જે આર્મી નેવી એરફોર્સના એક્સ સર્વિસમેન ફોર્મ ભરતા હોય તેનું મેરિટ 40 કરતાં પણ ઓછું આવતું હોય. ઘણી વખત એવું બનતું હોય કે 25 કે 30 જ મેરિટ આવતું હોય. એટલે તમે અત્યારથી તમારી તૈયારી ચાલુ રાખજો. અગાઉની જે તલાટીની જુનિયર ક્લાર્કની એ બધી જે જાહેરાતો પડી ગયેલી છે એ ઇલેક્શન પૂરું થયા પછી બધાની પરીક્ષા લેવા છે. રોજ તમે 2-2.5 કલાકનું વાંચન કરશો તો પણ તમે આરામથી પાસ થશો. કેમ કે જ્યારે એક્સ સર્વિસમેનની જગ્યા હોય તેમાં એક્સ સર્વિસમેન એટલે કે આર્મી નેવી એરફોર્સ કે આપણા લશ્કરી ખાતામાં જેને નોકરી કરે એ જ વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકતો હોય. અને એ ખૂબ ઓછી મહેનત કરતા હોય. એનું કારણ એટલું હોય કે એ વ્યક્તિ ત્યાં સેટ થઈ ગયેલા, એને પતિ પત્ની એના બાળકો માતા પિતા બધી જવાબદારી હોય એટલે ટાઈમ ખૂબ ઓછો મળતો હોય. પણ તમે ગવર્મેન્ટ જોબ કરો હજુ પણ ઈચ્છુક છો તો તમે આ 1-2 કલાકનું રીડિંગ કરશો તમે આરામથી પાસ થઈ જશો. તમારું મેરિટ છે એ 30-25ની વચ્ચે જ રહેતું હોય. જૂના આપણે તમે મેરિટ જોઈ લેજો, તલાટીનું હોય, જુનિયર ક્લાર્કનું હોય, વર્ગ 3નું, બીજા કોઈ ગુજરાત સરકારના બોર્ડનું હોય તો 40-35ની વચ્ચેથી જ રહેતા હોય. મારા ત્યાંથી જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલ તરીકે પેલા એએસઆઈ તરીકે નોકરી લાગેલા એમનું મેરિટ અમે જે તે વખતે જોયું તો 40-42 કરતાં ઓછું જ હતું. અને તલાટીની અંદર 3 વ્યક્તિ નોકરી લાગેલા તેનું મેરિટ પણ 35 કરતાં ઓછું હતું. એટલે તમે આરામથી એમાં નોકરી લાગી શકશો. માત્ર તમારું રોજ રીડિંગની 1-2 કલાકની તમે તૈયારી રાખજો, તમને 100% સફળતા મળશે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપે જણાવ્યું કે આરઓ જે રિસર્ચ ઓફિસરની જે પરીક્ષાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં પહેલા પ્રિલિમ પરીક્ષા હોય છે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ હોય છે. ઇન્ટરવ્યુનું આ પરીક્ષામાં કેટલું મહત્વ હોય છે, કેટલા માર્ક્સનું હોય છે અને કેટલા માર્ક્સ પર તેનું મેરિટ અટકતું હોય છે? અહીંયા આપણે વાત કરીએ તો આ જે રિસર્ચ ઓફિસર ક્લાસ 2 જીપીએસસીની જે જાહેરાત છે એમાં પહેલા એવું હતું કે ઇન્ટરવ્યુનું 100% વેલ્યુ રહેતી હતી. અહીંયા 2016-17ના જે નિયમોમાં ફેરફાર આપણને થયેલો જોવા મળે એમાં એવું થયું કે ભાઈ એને પ્રિલિમ પરીક્ષામાં ધારો કે 300 માર્કની અંદરથી એ વ્યક્તિ 100 માર્ક્સ લાવે તો 100 માર્ક્સ લાવે એટલે શું થાય કે 300 માર્કના ત્યાં જે છે એના 50% એનું વેઇટેજ ગણવાનું. એટલે એ વ્યક્તિ ત્યાં જે છે એના 70 માર્ક ગણાય. તમે અડધા એના કરો તો 33ના 70 જેવા માર્ક્સ ત્યાં ગણાય. પછી ધારો કે એ વ્યક્તિ 100 માર્કનું ઇન્ટરવ્યુ આપીને એમાંથી 70 માર્ક લાવે તેનો ત્યાં 35 વેઇટ થાય. એટલે બંનેનો તમે સરવાળો કરો તો 70 વત્તા 35 એટલે તમે ગણશો તો એ 51-52ની આજુબાજુ એનું મેરિટ થાય, 50 ઉપર જાય. એટલે અહીંયા ઇન્ટરવ્યુની અંદર જેટલા માર્ક્સ લાવવાના એના 50% માર્ક્સ ત્યાં મેરિટમાં મળવાના.
પણ ઇન્ટરવ્યુનું મહત્વ એટલા માટે વધી જાય કે સૌથી પહેલાં તો ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું છે, અને એમાંથી જેટલા માર્ક આવવાના 100માંથી એના 50% માર્ક્સ એમાં ઇન્ટરવ્યુમાં ઉમેરવાના. ઇન્ટરવ્યુમાં પાછું કેવું બને કે 50% કરતાં વધારે પ્રશ્ન જેવા જનરલ સ્ટડીના આવે. ત્યાં જે 8-10 જણની પેનલ બેઠી હોય એમાંથી એકાદ બે વ્યક્તિ ઇકોનોમિસ્ટ હોય, ખુદ જીપીએસસીના ચેરમેન હોય, અને બીજા વ્યક્તિ જે હોય જનરલ સ્ટડીનું પૂછવાવાળા હોય. જનરલ સ્ટડીનું જે પૂછવાવાળા વ્યક્તિઓ હોય એ પાછલા વર્ષ 1.5 વર્ષની ઘટનાઓ એના મગજમાં જે યાદ રહેલી એના જ પ્રશ્ન પૂછતા હોય. જી, ઇકોનોમિસ્ટ જે વ્યક્તિ હોય એના વિશે સંબંધિત પ્રશ્ન પૂછતા હોય. બિલકુલ પ્રફુલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર હરીશભાઈ જોડાયા છે. હરીશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં, આપનો પ્રશ્ન જણાવશો. પ્રફુલભાઈ ગઢવી સાથે મારે પ્રશ્ન કરવો છે. હા જી, પૂછો ભાઈ. હવે આજે સ્કૂલ કોન્સ્ટેબલની પરીક્ષા લીધી ને? યસ. એમાં જે દર વખતે સ્ટીકર લગાડ્યા છે, હા હા, આ વખતે સ્ટીકર નથી લગાડ્યા. એ સિવાય માર્ક્સ મૂકે છે, જે લેખિતના માર્ક્સ આવે ને, યસ, એનો લિસ્ટ મૂકે છે, એ નથી મૂક્યું. હા હા. અને આ પછી ગ્રાઉન્ડ લીધું છે, યસ, એટલે આ બધું કઈ ગોટાળો થાય એની શક્યતા છે, મને એવું લાગે છે. તમે શું માનો છો? હવે આ બાબતની જે રાજકીય ડિબેટો થતી હોય બરાબર, અને એ જે બધી બાબતો એમ ઓલરેડી આ બધી ચર્ચાઓ થઈ ચૂકી, છતાં પણ તમને એવું લાગતું હોય ક્યાંક ગોઠવણ થઈ તો વિરોધ પક્ષ તરીકે ગુજરાતની અંદર કોંગ્રેસ છે, એના પ્રવક્તા મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી છે, એમના નામ જો તમે નેટમાં લખશો તો તમને મેલ આઈડી, એમનો મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર બધું મળશે, ત્યાં તમે એની રજૂઆત કરી શકો. આ તમે વાત કરી કે ભાઈ મેરિટના માર્ક્સ એને નથી મૂક્યા, સ્ટીકર નથી લગાવ્યા, તો ક્યારેક આ બાબતોમાં એવું બનતું હોય કે વહીવટી ભાગ હોય. આ વખતે જોયું તો આગળ કોન્સ્ટેબલનું પેપર ફૂટી ગયું હતું, પછી બીજી વખત ખૂબ બધી તકેદારી રાખી અને એ પેપર જે હતું એ સરકારે લીધું, અને સૌથી છેલ્લે હમણાં 3-4 દિવસ પહેલાંના મુખ્ય સૂત્રધાર જે હતો હિન્દીભાષી, એ વ્યક્તિને પકડી લાવ્યા. એટલે કદાચ એવું બન્યું હોય કે એની સલામતી સ્વરૂપે પણ આ ના કર્યું હોય, પણ છતાં તમને તમારી ભાષામાં જે તમે શબ્દ વાપર્યો કે કંઈક ગોઠવણ થઈ હોય, તેના માટે તમે કોંગ્રેસ જે મુખ્ય વિરોધ પક્ષ છે એના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીને રજૂઆત કરજો કે શિક્ષણ અંગેની આવી કોઈ પણ બાબતનો વિરોધ થતો હોય તો બીજી જ મિનિટે તમે એમને મોકલશો એટલે એનો તમને રિપ્લાય મળી જશે. મીડિયાની અંદર પણ એ તમને એના અંગેના તમને સમાચાર મળી જશે કે ભાઈ તમારી વાતને ત્યાં મહત્ત્વ મળ્યું. એટલે ક્યારેક સરકારી પરીક્ષાઓની અંદર આ ભૂતકાળમાં ઘટનાઓ બની હોય અથવા તો આગળના પેપર ફૂટેલા એટલે આવું બધું બની શકે, પણ અત્યારે આપણે જોઈએ તો ઓનલાઈન જે પરીક્ષાઓ થતી હોય એના કારણે આવી બધી ઘટનાઓ ખૂબ ઓછી બનતી હોય. એના કારણે જ આપણે જોઈએ તો રેલવેની પરીક્ષા તો ઓનલાઈન, બેંકની જોઈએ તો પરીક્ષા ઓનલાઈન. એટલે તમારો આ તમને જવાબ ત્યાંથી મળી રહેશે. જી ચોક્કસથી. પ્રફુલભાઈ, આપણે જે રિસર્ચ ઓફિસર પરીક્ષાની ચર્ચા કરી રહ્યા છીએ તેમાં વયમર્યાદા શું હોય છે અને તે જે ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે તે કઈ છે? વયમર્યાદાની વાત કરીએ તો જે પણ વ્યક્તિના ઓછામાં ઓછા 37 વર્ષ 37 વર્ષ કરતાં ઉપર હોય તે વ્યક્તિ ફોર્મ ભરી શકશે નહીં. એટલે ઓપન કેટેગરીની અંદર જે આવતા વ્યક્તિ હોય, અનરિઝર્વ કેટેગરી, એ 37 વર્ષની વયમર્યાદા સુધી ફોર્મ ભરી શકશે. એસસી એસટી એસસીબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત, અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ, અને મહિલા ઉમેદવાર, આ દરેકને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી. એટલે કે એ વ્યક્તિઓ 42 વર્ષની વયમર્યાદા સુધી એના ફોર્મ ભરી શકશે. અને આપણે લાસ્ટ ડેટ અને વેબસાઇટની વાત કરીએ તો 18 એપ્રિલ સુધી જ આ ફોર્મ ભરી શકાશે. અને જે જીપીએસસીની વેબસાઇટ છે ojas-gpsc, એ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અત્યારે જે 2019ના ફેબ્રુઆરી મહિનાની અંદર જે ઈડબ્લ્યુએસ માટે થઈને 10% આર્થિક અનામતનો કાયદો હોય એના કારણે જીપીએસસીની આટલી બધી જગ્યાઓનું એક સાથે ફોર્મ ભરી શકાય છે. નહીં તો શું થતું કે જીપીએસસીની એક જાહેરાત આવે, બીજા મહિના પછી બીજી જાહેરાત આવે, ત્રીજા મહિના પછી ત્રીજી જાહેરાત આવે, એટલે કે એક જ ક્વોલિફિકેશનવાળી અલગ અલગ જગ્યાઓમાં ફોર્મ ભરી શકશે, એને ઘણી બધી તક મળી શકે એ પ્રકારનું છે. અને 18 એપ્રિલ 2019 સુધી જીપીએસસીની વેબસાઇટ ઉપર તમે જોશો તો 25 કરતાં વધારે જેટલી જગ્યાઓ છે એમાં અલગ અલગ પોસ્ટ વિશે તમે એની અંદર ફોર્મ ભરી શકશો. અને આ જે સંશોધન અધિકારી માટે જેને અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રી કરેલું હોય એ વ્યક્તિ અહીંયા 18 એપ્રિલ પહેલાં એને ફોર્મ ભરી દેવું જોઈએ. જી જી, બિલકુલ પ્રફુલભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, પરીક્ષા વિશે જે અમારા દર્શક મિત્રોને સુંદર એવું માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ પણ જો કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ગઢવી એકેડેમીની ચોક્કસથી મુલાકાત લઈ શકો છો. તેની માટે નોંધી લેશો સરનામું. શું તમારે જીપીએસસી પાસ કરવી છે, યુપીએસસી પાસ કરવી છે, ટેટ ટાટ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરવી છે, પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી કે પછી કોન્સ્ટેબલ બનવું છે, તલાટી જુનિયર ક્લાર્ક કે સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ બનવું છે, મામલતદાર ટીડીઓ ડીડીઓ કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, શિક્ષક મુખ્ય સેવિકા ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ બનવું છે તો સંપર્ક કરો ગઢવી કરિયર ડેવલપમેન્ટ એકેડેમી, F1 સત્વ શારદા નિયર ઉમા હોસ્પિટલ, આદેશ્વરનગર, નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9601338205.
તો દર્શક મિત્રો, કરિયરગુરુ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે આ જ સમય પર ફરી એક નવી પરીક્ષાની માહિતી સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.